મિત્રો મજામાં મને ખ્યાલ છે મિત્રો કે તમે હવે YouTube દ્વારા ગણિતની અંદર જમાવટ કરી રહ્યા છે અને હવે બધાએ ખુલ્લે આમ કહી દીધો છો કે ગણિત હવે ગમતું તો આ એક બહુ સરસ વાત છે મિત્રો મેં એક જોયું છે કે ક્યાંક ક્યાંક હજુ એ વિદ્યાર્થીઓ નિશાની બાબતે અટવાઈ જાય છે તો મને એમ થયું કે ચલો એક નાનકડા વિડીયો દ્વારા ક્લિયર થઈ જાય કે ભાઈ આમ જ હોય અને મિત્રો આવું શક્ય ગણિતની અંદર જ છે જેમ કે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ 4 + 5 બરાબર કેટલા તો તમે તરત કહેશો કે 4 + 5 બરાબર 9 અંગ્રેજીમાં કહીએ તો 4 + 5 = 9 હવે મિત્રો ધારો કે તમને એમ થાય કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જાય ત્યાં મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં જાય એના હેડ હોય એને કહેવાનું કે ભાઈ 4 + 5 = હાઉ મચ તરત એને બોલવું શું પડશે 9 કારણ શું છે કારણ એ છે કે આ મેથ્સ છે ગણિત છે મિત્રો આમાં બધા સરખા ગણિતના અંદર બધા સરખા ગણિતના નિયમો બધા માટે સરખા આખા વર્લ્ડ લેવલે સરખા તો મિત્રો આ તો કેવી મજા આવે તો આ તો આપણે શીખવું જ છે અને તમે લોકો જ્યાં અટકો છો એ જે નિશાની છે એની વિશે આજે થોડીક વાત કરી લઈએ મિત્રો આપણે એક કામ કરશું કે નિશાનીના નિયમો માટે બે ભાગલા પાડી દઈએ વસ્તુ એવી છે કે જ્યારે કોઈ પણ અંકોમાં ગુણાકાર ભાગાકારની વાત હોય ત્યારે શું કરવું અને જ્યારે સરવાળા બાદ બાકી હોય ત્યારે શું કરવું મિત્રો બહુ મજા આવશે પહેલી વાત એ છે કે બે વસ્તુથી અટકતા હોય પહેલી વસ્તુ એ છે કે ક્રિયા શું કરવી અને પછી બીજું એ કે જવાબમાં નિશાની કેમ મૂકવી ઓકે આ બે વસ્તુ અટકે છે ને તો મિત્રો સાવ સહેલું જ્યારે જ્યારે તમને ગુણાકાર ભાગાકારની વાત હોય તો ક્રિયા તો તમને જે કીધી છે એ જ કરી નાખો મતલબ કે ગુણાકાર હોય તો ગુણાકાર ભાગાકાર હોય તો ભાગાકાર ક્યાંય નિશાની નડશે નહીં સંખ્યાની જ વાત કરી નાખી ઇઝ ઇટ ઓકે હવે આવી વાત જવાબ કારણ કે જે કોઈ 4 × 12 હોય કે 4 × 3 હોય તો 4 × 12 તો મૂકી જ દેવાના છે હવે ખાલી જવાબની નિશાની શું મૂકવી એટલું જ આપણે શીખવાનું છે તો મિત્રો એક જ વસ્તુ કે જે તમારે શીખવાનું છે નાનકડું એક સૂત્ર છે એ યાદ રાખી લેશો જો કે લગભગ બધાને આવડે જ છે સૂત્ર સમજતા પહેલા મેં એક આવું લખી નાખ્યું કે ભાઈ સરખે સરખામાં વટ પડે મિત્રો અહીંયા હું એવું કહેવા માંગુ છું કે તમે જોતા હશો કે કોઈ બે ચાહે કપલ હોય મિત્રો હોય સરખે સરખા હોય ને તો એનો વટ પડતો હોય તો બસ આવું વટ પડે કેનામાં કે ભાઈ સરખે સરખામાં વટ પડે હવે એક ભાઈ તને ચાય કરીને ટ બોલે તને શું બોલે ચાય કરીને ટ બોલે તો આપણે એક જ યાદ રાખશું કે વત્તે વત્તે વત્તા મિત્રો યાદ રાખજો અહીંયા જોડણીનું પણ ધ્યાન રાખશું વત્તે વત્તે વત્તા એટલે એ તો એમ બોલતા વટે વટે વટ્ટા હે ને તો વટ વટની વાત છે તો અહીંયા શું કરશું કે ભાઈ વત્તે વત્તે વત્તા તો બીજી વાત ઓછે ઓછે એમ વત્તા ફરીથી વત્તે વત્તે વત્તા ઓછે ઓછે વત્તા તો હવે એમ આવ્યું એક વત્તા હોય અને બીજું ઓછા હોય તો તો ઓછા અને એક ઓછા હોય અને બીજું વત્તા હોય તો તો પણ ઓછા મિત્રો યાદ કેમ રાખું સાવ સિમ્પલ શું મેં કીધું તું સરખે સરખા હોય તો વટ પડે વટ એટલે વત્તા યાદ રાખી લ્યો તો બે સરખા હોય ત્યારે વત્તા પછી ઊંધું સરખા ન હોય ભાઈ બે જ વિકલ્પ છે ન હોય ત્યારે ઓછા ખાલી એક જ યાદ રાખો સરખે સરખામાં વટ પડે તો વત્તે વત્તે વત્તા ઓછે ઓછે વત્તા બસ મિત્રો આ બે જ વસ્તુ યાદ રાખવાથી કામ તો પતી જ ગયું છે આ બે યાદ ના રાખવું પડે સરખે સરખામાં વટ પડે વાર્તા પૂરી કોઈ તમે જોજો કપલ હોય બે સરખે સરખા વટ પડતો જ હે ને તો કઈ ચિંતા કર્યા વિના તો આ યાદ રાખી લેશું કે સરખે સરખા હોવા જોઈએ અચ્છા બીજી વાત કે દાખલા તરીકે કોઈ કહેશે સર અમારે આમ લખવું હોય તો કે ભાઈ વત્તે વત્તા તો જવાબ શું આવશે ફરીથી આ વાત છે જવાબની નિશાની મૂકવાની હો ક્રિયા તો આપણે કરી જ લેશું એ જ રીતે ઓછા ઓછા હશે તો જવાબની નિશાની પ્લસ વત્તા અને ઓછા હશે જવાબની નિશાની ઓછા અને ઓછા અને વત્તા હશે જવાબની નિશાની ઓછા પતી ગયું મિત્રો ઉદાહરણ જોવું છે જોઈ લઈએ જેમ કે તમને ખબર જ છે 4 × 3 તો 4 × 12 કારણ કે 4 કેવા છે વત્તા જો ગુણાકાર તો કરવાનો જ છે 4 × 12 તો કરી નાખવાના પણ જોવાનું 2 + છે 2 + વત્તા છે જવાબ આવશે વત્તા દાખલા તરીકે
ઓછા ચાર ઓછા ત્રણ તો એ ચાર તેડીને બાર તો કરત જ પણ બે વાર ઓછા છે યસ તો શું આવશે વત્તા ઇઝ ઇટ ઓકે દાખલા તરીકે ચાર ગુણ્યા ઓછા બે તો ચાર દુ ને આઠ તો કરી જ નાખશ પણ ચાર વત્તા છે ને ઓછા છે તો વત્તે ઓછે જવાબ શું આવશે અહીંયા ઓછા આવશે સમજાય છે મિત્રો એ જ રીતે દાખલા તરીકે ઓછા દસ ભાગ્યા ભાગ્યા આપણે નીચે લખીએ પાંચ જોજે પેલું શું છે ઓછા પછી શું છે વત્તા ઓછા વત્તા તો જવાબનો જ વિચારવાનો બાકી તો દસ ભાગ્યા પાંચ તો કરવાનો છે દસ ભાગ્યા પાંચ કેટલા થાય બે પણ સાઇન કેવી આવશે ઓછા મિત્રો એકદમ ક્લિયર છે એકદમ તો બસ આટલી સિમ્પલ વસ્તુ છે ટૂંકમાં બે વાર વત્તા હોય કે અમે તો અનેક વાર વત્તા હોય તો વત્તા જશે પણ બે વાર ઓછા હશે તો વત્તા થઈ જશે ચાલો એક નાનકડો હાર્ડ ક્વેશ્ચન ક્વેશ્ચન સિમ્પલ છે કે ઓછા બે ની છ ઘાત છે મિત્રો તમને ખબર છે કોઈ પણ ની છ ઘાત હોવું એટલે શું ઓછા બે ની છ ઘાત એટલે ઓછા બે ગુણ્યા 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 ઓછા બે આવું થશે કે નહીં પછી વાત એટલી જ છે વાંધો નથી દેખાશે ઓછા બે હવે તમને ખબર છે પેલા બબ્બે માં જ થશે બે દુ ચાર બે દુ ચાર બે દુ ચાર અને ઓછો ઓછો કેવા થઈ જાય છે વધતા જ થાય છે ને તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ ચોકુ ચોસઠ બધા આવે તો પ્લસ ઓમે ઓલરેડી થઈ જ ગયા છે ટૂંકમાં બે કી ઘાત હશે તો તમે તરત જ કહેશો કે સર બે વાર આવી જાય છે તો ઓછો ઓછે વધતા થઈ જાય છે તો હવે તમે ક્લિયર હશો તો ફરીથી ગુણાકાર કે ભાગાકાર તમે કરી જ નાખવા છે દાખલા તરીકે હું તમને કહું ઓછા ત્રણ ભાગ્યા ઓછા ત્રણ ચાલો ત્રણ ભાગ્યા ત્રણ એટલે એક તો કરી જ નાખવાના પણ ઓછે ઓછે શું આવશે તરત કહેશો ઓછે ઓછે શું આવશે વધતા એક તો મિત્રો આ એકદમ ક્લિયર હોય તો આપણે આગળ શીખીએ મિત્રો અહીં પાછા નવા નિયમ શીખશો ના મિત્રો ના નવા નિયમ શીખવા જ નથી પહેલી વાત કે સરવાળા બાદબાકીમાં હોય ત્યાં આપણે ગોટાળા થાય છે શું કે શું કરવું એ ખબર નથી પડતી સાહેબ ઉમેરવા કે બાદ કરવા કે એ ખબર નથી પડતી કંઈ વાંધો નહીં અહીંયા આપણે એક જ કામ કરો આના નિયમો શીખવા માટે અહીંયા કરવા શબ્દ ઉમેરી દો લ્યો નિયમ આને ફરીથી શબ્દ શું ઉમેર્યું કરવા લ્યો પતી ગયું ફરીથી તમને એ ખબર છે કોઈ એમ કે વત્તા કરવા એટલે શું કરવો સરવાળો કરવો કોઈ કે ઓછા કરવા તો શું સમજવાનું બાદ બાકી લ્યો વાત પતી ગઈ હવે એ જ નિયમ છે એ આપણે આગળ લઈ જઈએ જો વત્તા કરવા એટલે શું હશે સરવાળો ઓછે ઓછે વત્તા કરવા વતે ઓછે ઓછા કરવા એટલે બાદબાકી કરવા ઓછા વતે ઓછા કરવા જો પતી ગયું સરવાળો બાદબાકીના નિયમ આવડી ગયા પણ એક યાદ રાખજો કે જવાબની નિશાની ક્રિયા માટે શું કર્યું તમે આ શીખી લીધું જવાબની નિશાની માટે યાદ રાખો મોટા આપણે મોટાને માન આપીએ કે નહીં મોટા મુજબ એટલે મોટી સંખ્યા હોય એ મુજબ આપણે એની નિશાની મૂકવાની છે મિત્રો આ સાથે નિશાનીના નિયમો પૂરા સાવ સિમ્પલ છે પછી એક બીજો પ્રશ્ન આવે કે સર ઓછા કરવા બાદબાકી કરવી પણ કેવી રીતે કરવી તો મિત્રો યાદ રાખજો કે બાદબાકી એમ જ કરવું માન આપીને જ વાત મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી ફરીથી અહીંયા આપણે મોટાનું માન આપશું સરવાળા બાદબાકી ફરીથી નિશાનીમાં પણ શું ધ્યાન રાખશો કે મોટા મુજબ નિશાની મૂકશો અને બાદ કરવાનું સરવાળામાં તો કોઈ સવાલ નથી આડાવડા ગમે એમ કરો ચાર વત્તા પાંચ નવ થાય પાંચ વત્તા ચાર એ નવ થાય બરાબર ઓછા ચાર ઓછા પાંચ એટલે ઓછા નવ થશે અને ઓછા પાંચ ઓછા ચાર એટલે ઓછા નવ થશે પણ જ્યારે બાદબાકી કરવાની વાત આવશે જ્યારે બંને વિરુદ્ધ હશે એક વત્તા હશે એક ઓછા હશે તો વત્તા હશે ત્યારે શું કરવાનું તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની તો મિત્રો તમે જો રેડી હો તો આપણે એક ઉદાહરણ લઈએ જેમ કે હવે જોજો ચાર વત્તા ત્રણ વત્તે વત્તે વત્તા કરવા એ એમને ખબર છે ચાર વત્તા ત્રણ સાત કરતા હતા પણ હવે તમને ખબર છે કે ઓછા બે ઓછા પાંચ હશે તોય તમે શું કરશો ઓછા ઓછે 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 વત્તા કરવા એટલે કે વત્તા કરવા વત્તા કરવા એટલે સરવાળો પાટે બે સાત મોટા મુજબ નિશાની એટલે શું આવશે ઓછા એટલે આનો જવાબ શું આવશે ઓછા બરાબર આ મોટી સંખ્યા છે એની નિશાની ઓછા છે એટલે અહીં ઓછા મૂકી દેશું ઇઝ ઇટ ઓકે કોક કહેશે સર ઓછા પાંચ હોય તો મોટા કોણ લેવા પણ એમને જ ખબર છે કે ટૂંકમાં આવા બંને ઓછા હોય તો એની નિશાની ઓછા આવે છે તો એ ખાલી મસ્તી યાદ રહી બીજી વાત વત્તે ઓછે ઓછા કરવા મિત્રો હવે આપણે શું કરશું વત્તે ઓછે દાખલા તરીકે સાત ઓછા દસ તો વત્તા ને ઓછા આવ્યા તો ઓછા કરો એટલે બાદબાકી કરવાની બાદબાકી કેવી રીતે કરવાની મોટામાંથી નાને દસમાંથી સાત જાય તો ત્રણ
અને મોટા મુજબ નિશાની એટલે મોટા મુજબ નિશાની શું આવશે તો કે આ ઋણ 10 હતા તો જવાબ શું આવશે ઋણ 10 આવું સમજાય છે મિત્રો ઓછા 7 વત્તા 2 ચાલો ઓછે વત્તે ઓછા કરવા મોટા મુજબ નિશાની જોજો ઓછા વત્તા એટલે 7 માંથી 2 જાય તો 5 મોટા કોણ હતા 7 માઈનસ આવશે તો મિત્રો મજા આવી ગઈ તો આપણે એક કામ કરીએ સાવ સિમ્પલ ખાલી એટલું જ યાદ રાખી કે ભાઈ બાદબાકી આવે ત્યારે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી તો સૂત્રને આપણે આખે આખું આમ બોલશું કે વત્તે વત્તે વત્તા કરવા મોટા મુજબ નિશાની ઓછે ઓછે વત્તા કરવા મોટા મુજબ નિશાની વત્તે ઓછે ઓછા કરવા મોટા મુજબ નિશાની ઓછા વત્તા ઓછા કરવા મોટા મુજબ નિશાની સાવ ક્લિયર છે મિત્રો થોડાક ઉદાહરણ હજી જોઈ લેવા છે જોઈ લઈએ પણ મિત્રો તમે સૂત્ર ભૂલી ગયા નથી ને સરખે સરખામાં વટ પડે શું કામ વટ પડે કે મને ગણિત આવડે તમને ગણિત આવડે હવે વટ પડે તો આજુબાજુવાળા બધા મિત્રો સાથે આપણે વટ પાડવાનો છે કારણ કે સરખે સરખામાં વટ પડે મિત્રો એકવાર ફરીથી નજર જોઈ લઈએ કે ભાઈ ગુણાકાર ભાગાકારની વાત હોય ત્યારે ક્રિયા શું કરવાની તો જે હોય તે ગુણાકાર હોય તો ગુણાકાર અને ભાગાકાર હોય તો ભાગાકાર જવાબની નિશાની તો આપણા સૂત્ર છે સૂત્રને કેવી રીતે યાદ રાખ્યું સ્માર્ટવર્ક સરખે સરખામાં વટ પડે વટ એટલે ખબર છે ને વત્તાની વાત છે કારણ કે તમને ખબર છે કે એક વ્યક્તિ એવી હતી કે જે વત્તે એની બોલે વટે વટે વટા એમ બોલે છે અને ઓછે ઓછા વટા એમ બોલે છે તો કાંઈ વાંધો નહીં આપણને તો યાદ રહી જ ગયું છે કે વત્તે વત્તે વત્તા ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા મિત્રો અહીં તમે જોશો ને તો મેં અહીં પણ બતાવ્યું છે કે જો અહીંયા વત્તા છે અહીંયા ગુણાકાર હોય અને વત્તા હોય તો એ ભલે ભાગાકાર હોય અને વત્તા હોય તો જવાબ તો શું આવશે વત્તા ઓછા ઓછા હા તો વત્તા એટલે કે જો આ અને આ એ બંને સરખા છે આ અને આ સરખા ત્યારે વત્તા બસ સરખા હોય ત્યારે વત્તા ચાહે બે પ્લસ હોય ચાહે બે માઇનસ હોય બસ આટલું જ યાદ રાખવાનું છે પછી વિરુદ્ધ હોય તો પછી માઇનસ તો યાદ રહી જશે બરાબર ને તો આ આપણો પણ વટ પડવાનો છે એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ કે હવે આપણે વાંધો નહીં આવે જેમ કે જો 4 × 3 ચાર તેરી 12 ચાલો ઓછા 8 ભાગ્યા ઓછા 2 તમે તો 8 ભાગ્યા 2 કરશો કે નહીં 8 ભાગ્યા 2 એટલે શું થઈ જશે 4 થઈ જશે પણ 2 ઓછા છે એટલે જવાબ તો પ્લસ આવી જશે ફરીથી ગુણાકાર 3 × 2 6 પણ કેવા આવશે અહીંયા ઋણ છે એટલે કેવા આવી જશે ઓછા 6 ચાલો એ જ રીતે તમે ક્લિયર હશો કે ઓછા 9 ભાગ્યા 3 તો 3 × 9 એટલે જવાબ તો 3 જ આવશે પણ આ જે 3 છે એને સાઇન શું કામ માઇનસ કરી કે 1 ઓછા છે 1 વત્તા છે એટલે જવાબ છે ઋણ આવશે ઓછા 1 × 10 ઘાત તમે તરત કહેશો સર હા 2 ની ઘાત છે તો 1 × 1 × 1 એ બધું બરાબર 2 ની ઘાત હશે જવાબ છે પ્લસ મળી જશે ધારો કે અહીંયા 9 હોત તો જવાબ ઓછા 1 આવત શું કામ કે 1 છે 1 ની ઘાત રહી જાય છે તો બબેની જોડી તો પ્લસ કરી નાખત પણ 1 છે એ -1 પડ્યો રહેત તો +1 -1 એટલે પછી -1 આવી જાય એ જ રીતે જો અહીં 3 વખત છે તો તમે શું કરશો 2 × 2 2 × 3 6 એટલે 6 તો આવી ગયા પણ 3 વાર છે એટલે તરત જવાબ શું આવશે માઇનસ ચલો હવે ઉપર જેમ છે એમ જ છે અને નીચે -6 છે તમે તરત જ કહેશો સર જો આ ઓછા અને આ ઓછા એટલે 2 × 2 પ્લસ થઈ જશે બરાબર એ જ રીતે 3 × 2 6 −6 છે એટલે બધું -6 છે નીચે માઇનસ છે 6 6 ઉડી જશે એટલે 1 આવશે પણ 1 ઉપર માઇનસ નીચે માઇનસ એટલે તમે તરત કહેશો કે 2 વાર ઓછા હશે તો જે જવાબની છે એ વત્તા આવશે તો મિત્રો મજા આવી તો એકદમ તમે ડિટેલમાં ક્લિયર છો ફરીથી યાદ રાખી લેજો કે નોંધ આપણે લખીએ છીએ કે જો ધન સંખ્યામાં જ્યારે જ્યારે હશે ત્યાં પ્લસ લખતા નથી તમે જોતા હશો કે અહીંયા આપણે 1 છે એની આગળ કાંઈ લખ્યું જ નથી પણ આપણે સમજી જશું કે એ પ્લસ છે અને જે 6 છે એની આગળ આપણે માઇનસની સાઇન કરી છે તો જ્યારે ઋણ હશે ત્યારે સાઇન કરશું તો ધન સંખ્યામાં પ્લસ લખવાની જરૂર નથી 12 એટલે +12 છે એમ જ સમજશું પણ ક્રમ જો શરૂઆતમાં ન હોય જ્યારે સ્ટાર્ટિંગમાં લખેલું ન હોય ત્યારે પ્લસ લખવું પડે જેમ કે x + 12 જોઈ અહીંયા 12 છે તો એ પ્લસ કર્યું છે તો સમજાય કે આ 12 છે એ ધન છે પણ જો શરૂઆતમાં હોય તો શરૂઆતમાં હોય તો જેમ કે આ 12 અહીંયા છે તો અહીંયા આપણે પ્લસ કર્યું નહીં અહીંયા કરવું પડ્યું જોઈ અહીંયા x હતો તો અહીંયા આપણે ધન હતા તો ન કર્યું અહીંયા x કરવું પડ્યું તો મિત્રો આ તમને ખ્યાલ જ છે પણ જસ્ટ અમસ્તુ માહિતી માટે કે આ ખ્યાલ રાખજો કે આગળની સાઈડમાં ખાલી 5 લખ્યું છે સમજાવવાનું +5 જો ઋણ હોય તો એને -5 લખવું પડે ઇઝ ઇટ ઓકે મિત્રો આ કૌંસમાં નિશાનીના નિયમો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તમામ પણ એ પહેલા આપણે જોઈ લઈએ સરવાળા બાદબાકી માટે
સરવાળા બાદ બાકી માટે નિશાન નિયમમાં શું કરશું તો ક્રિયા શું કરવાની તો ભાઈ ક્રિયા છે ને ઈ ગુણાકાર જે ભાગાકારનો જે નિયમ છે એ પાકો કર્યો છે એમાં કરવા શબ્દ ઉમેરી દેવાનો જો ઓછા કરવા કીધું હોય તો બાદબાકી કરવાનું વત્તા જવા તો વત્તા કરવા તો ઉમેરી દેવાનું તો વત્તા કરવા એટલે શું કે સરવાળો કરો ઓછા કરવા એટલે શું બાદબાકી કરવી તો આ આપણને ખબર છે એટલે આપણે વાંધો નહીં આવે તો બાદબાકી હંમેશા શું કેવી રીતે કરવાની તો કે મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરવાની અને જવાબની નિશાની કેમ મૂકવાની તો જવાબની નિશાની મોટી સંખ્યા મુજબ તો જ્યારે સરવાળા બાદબાકીની વાત હશે ત્યારે હંમેશા આપણે માન આપશું નિશાની જે જવાબની છે મોટી સંખ્યા મુજબ મૂકશું અને જ્યારે બાદબાકીની વાત આવશે ત્યારે મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરશું તો આ બે વસ્તુ માનવાળી વાત સરવાળા બાદબાકીમાં બાકી નિયમ તો ઓલો જે છે જ હતો કે ઓછે ઓછે વત્તા પણ એમાં કરવા શબ્દો મેળવી દેશું ઓછે ઓછે વત્તા કરવા મોટા મુજબ નિશાની વત્તે વત્તે વત્તા કરવા મોટા મુજબ નિશાની વત્તે ઓછે ઓછા કરવા એટલે બાદ કરવા મોટા મુજબ નિશાની ઓછે વત્તે ઓછા કરવા મોટા મુજબ નિશાની તો આ રીતે જ બોલાવશું નાના બાળકોને જો તમે ટીચર હો અને ચોથા પાંચમા છઠ્ઠા વાળાને શીખડાવવું હોય તો આનંદથી આ રીતે સ્લોગન સાથે જ બોલાવજો એ લોકોને બોલવાની પણ મજા આવશે અને આવડી પણ જશે જેમ કે અહીંયા જુઓ ચાર અને ત્રણ છે શું કરશું વત્તે વત્તે વત્તા કરવા તો ચાર ને ત્રણ સાત કરી નાખ્યા મોટા મુજબ નિશાની અમે વત્તામાં તો વત્તા કરતા હતા સેમ વસ્તુ ઓછે ઓછે વત્તા કરવા સાત ને બે નવ મોટા મુજબ નિશાની ઋણ ધારો કે સરખા હોય તો તમને ખ્યાલ છે કે ઓછા હોય તો એ જવાબ છે ઓછા જવાના બંને ઓછા હશે ત્યારે ફરીથી વત્તે ઓછે ઓછા કરવા એટલે બાદબાકી કરવી તો બાદબાકી કેવી રીતે મોટામાં નાના દસમાં ત્રણ કરી નાખ્યા સાત મોટા મુજબ નિશાની એટલે દસ ની સાઈન ઓછા છે એટલે મૂકી દીધી એ જ રીતે ઓછે વત્તે ઓછા કરવા ત્રણ માંથી એક જાય તો બે ઓછા કરવા એટલે બાદ કર્યા મોટા મુજબ નિશાની આ મોટા નિશાની મૂકી દીધી ચાલો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા એક સિમ્પલ જ છે ખબર જ છે કે હવે આપણે ઓછે ઓછે વત્તા કરવા એક ને એક બે ઓછા બે થાય ને બે ઓછા બે ઓછા એટલે બે ને એક ત્રણ ઓછા ત્રણ થાય તો તમે સીધા લખી શકો તો આ બધાનો સરળ જ થાય છે અને જવાબ પણ ઋણ પાંચ આવશે એ જ રીતે આવું ક્યારેક આપ્યું હોય તો એ તમને ખબર છે કે તમે ધારો કે પેલા ઓછાવાળા લઈ લ્યો ધારો કે ઓછા ત્રણ ઓછા જે રીતે કરવું થઈ શકે આમાં કાંઈ એવા ક્રમની કંઈ મહત્વ નથી જેમ કે ઓછા ત્રણ ને ઓછા પાંચ એટલે તમે તરત કરી નાખશો ઓછા આઠ અને સાત વત્તા ચાર એ તો તમને ખબર જ છે કે વત્તા અગિયાર થાય વળી પાછું ઓછે વત્તે ઓછા કરવા મોટા મુજબ નિશાની ઓછા કરવામાં ખબર છે અગિયારમાંથી આઠ જાય અગિયારમાંથી આઠ જાય કેટલા આવે ત્રણ અને મોટા કેટલા છે અગિયાર તો એ કેટલા આવી જશે ત્રણ તો મજા આવી હવે ચાલો મિક્સ લઈ લઈએ બધું જેમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બરાબર જેમ કે કાઉન્ટ્સ આ બધી માહિતી પણ જરા જોઈ લઈએ જેમ કે અહીંયા તમને ચાર મૂક્યા છે અને પછી કાઉન્ટ્સ લખ્યા છે મિત્રો યાદ રાખજો આખો કાઉન્ટ્સ છે એ અહીં બહાર જે કોઈ હોય એમાં જો સાઈન એ નથી કરી ચાર અને આ જેવાની વચ્ચે કંઈ લખ્યું જ નથી તોય સમજી જવાનું કે ગુણાકાર જ છે બીજી વાત કે ચાર છે કોની સાથે ગુણાયેલ છે પેલા સાથે કે બીજા સાથે તો યાદ રાખો બંને પદ સાથે ગુણાયેલ છે આ અને આ બંને સાથે ચાર ગુણાયેલ છે એટલે જો મેં શું કહ્યું કાઉન્ટ્સ કાઢી નાખ્યો અને ચાર ગુણ્યા એક્સ લખ્યા અને જો આ સાઈન વત્તા ચાર ગુણ્યા ત્રણ લખ્યા હવે તમને ખબર છે કે આ ચલ છે તો ચાર ગુણ્યા એક્સ એમને એમ રહેશે પણ ચાર તેરીને શું થશે બાર થશે તો ચાર અને કૌંસ વચ્ચે કોઈ નિશાની નથી માટે તે ગુણાકારથી જોડાયેલ છે અને જે ગુણાકાર કૌંસના તમામ પદ માટે છે આ પણ વસ્તુ આપણે યાદ રાખીશું તો મિત્રો એક ઉદાહરણ હજી બીજું પણ લઈએ કે ધારો કે હવે ઓછા ચાર હોત તો હવે તમે શું કરશો તો ઓછા ચાર છે એ એક સાથે ગુણાયેલ છે ઓછા ચાર છે એ ત્રણ સાથે ગુણાયેલ છે તો ઓછા ચાર આ વત્તા છે તો ઓછે વત્તે જે સાઈન છે એ ઓછા જ આવશે ઓછા ચાર એક્સ અને ઓછા ચાર અને ત્રણ ચાર તેરીને બાર તો કરશું જ પણ તમને ખબર છે કે સાઈન કેવી આવશે ઋણ આવશે કારણ કે ખ્યાલ જ છે કે ઓછા ચાર હોવાથી તેમના ગુણાકારના નિયમોનો પણ ઉપયોગ થશે એ જ રીતે હવે જો અહીં તમને સાઈન દેખાઈ રહી છે શું અહીંયા વત્તા દેખાઈ રહ્યા છે તો એનો અર્થ કે કાઉન્ટ્સની બાર કોઈ નથી તે એકડો ગુણાકારમાં છે અથવા તો એમ સમજો કે કાઢી નાખો કંઈ સવાલ નથી પડતો તો અહીંયા આવશે ચાર વત્તા એક્સ વત્તા ત્રણ બરાબર તો ફરીથી અહીંયા સંખ્યાનો સરવાળો થઈ શકશે એટલે ચાર ને ત્રણ સાત તો જવાબ આવશે સાત વત્તા એક્સ કારણ કે કૌંસ બાર જે પ્લસની નિશાની છે એનો અર્થ કે બધું જ સરવાળાથી જોડાયેલું છે આખો કૌંસથી સરવાળાથી જોડાયેલ છે એ જ રીતે ધારો કે માઇનસ હોય ઋણ હોય ઓછા લખ્યા હોય અને કૌંસ બાર હોય તો એનો અર્થ કે અહીંયા ઓછા છે એ આની સાથે જોડાયેલ છે આ ઓછા છે આની સાથે જોડાયેલ છે ફરીથી મેં વાત કરી કંઈ ન હોય તો એકડો છે એમ સમજો અને એકડો ગુણાકારમાં છે એમ સમજો તો ઓછા એક ગુણ્યા એક્સ કરશો એટલે તમને ખબર છે ઓછા એક્સ આવશે ઓછા એક ગુણ્યા ત્રણ કરશો તો ઓછા ત્રણ આવશે
એટલે બીજી રીતે એવું ન યાદ રાખવું, તેમજ વિચારવાનું કે કૌંસની બહાર ઓછાની સાઇન હોય તો અંદરના તમામની સાઇન બદલાવી, એટલે કે એક્સ વત્તા હતો એને આપણે કેવો કરી નાખ્યો ઓછા, આ ત્રણ વત્તા હતા એને કેવો કરી નાખ્યા ઓછા. ધારો કે જે અહીં ઓછા હોત તો અહીંયા કરી નાખત વત્તા. હવે સાદુરૂપ કે ભાઈ ચારમાંથી ત્રણ માઇનસ થાય તો એ કેટલા આવશે, એક, ઓછા એક્સ છે એમને. તો ફરીથી કૌંસ બાર ઓછાની નિશાની એટલે આખા કૌંસનું જે છે એના બધા જ બાદબાકીની અસર હેઠળ છે. એટલે કે બીજી રીતે કહીએ કે ઓછા નિશાની કૌંસ બાર હોવું એટલે માઇનસ વન વડે કૌંસ ગુણાયેલ છે એમ સમજવું. તેથી ઓછા એક ગુણ્યા એક્સ એટલે ઓછા એક ઇન, અને સોરી તો બધું લખેલું છે, તો ઓછા એક્સ ગુણ્યા એક્સ થાય છે અને ઓછા એક ગુણ્યા ત્રણ થાય છે, એટલે કે ઓછા એક્સ ઓછા ત્રણ આ રીતે થયું છે અને જે ઉપર જ તમને દર્શાવ્યું છે. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો એકવાર બોલી લેશું, ચાલો બોલી લઈ. વટે વટે વટ્ટા, સોરી સોરી સોરી, આપણે એ ભાઈની જેમ નથી બોલવું, આપણે શું બોલશું, વતે વતે વત્તા, ઓછે ઓછા વત્તા, વતે ઓછે ઓછા, ઓછે વતે ઓછા. શેની વાત થઈ? ગુણાકાર ભાગાકારની, કારણ કે સરખે સરખામાં વટ પડે તો અહીંયા આપણે ક્લિયર છે. મિત્રો સરળ બાદબાકી માટે શું કરશું, બસ કરવા શબ્દ ઉમેરી દેશું અને એક વિશેષ લયમાં જ છે એટલે આપણે ઓલું બોલી દેશું, શું, મોટા મુજબ નિશાની, એટલે આપણે ક્યારેય પણ ભૂલ પડે નહીં. ચાલો એકવાર બોલી લેશું. હા તો સરળ બાદબાકી માટે વત્તે વત્તે વત્તા કરવા મોટા મુજબ નિશાની, ઓછે ઓછા વત્તા કરવા મોટા મુજબ નિશાની, વત્તે ઓછે ઓછા કરવા મોટા મુજબ નિશાની, ઓછે વત્તે ઓછા કરવા મોટા મુજબ નિશાની. તો મિત્રો સેમ વસ્તુ, અને હવે આપણે સ્યોરિટી સાથે કહી શકીએ કે ગણિત હવે અમને બરોબર ગમે છે. અને મિત્રો હજી તો આપણે પ્રેક્ટિસ કરશું ત્યારે આવા નિયમો છે એ પરફેક્ટ હશે તો તમારો વાંધો આવશે નહીં. ઇઝ ઇટ ઓકે? મિત્રો એક વાત સાથે સાથે આ પણ કરી લે કે જે કૌંસ છે ને એમાં પણ ઘણા પ્રશ્નો મને પૂછતા હોય છે. તો આમાં એટલું સિમ્પલ છે કે તમારે ક્રમ કયો જાળવવો, તો સૌથી પહેલા તમારે લીટીવાળો કૌંસ જેના ઉપર આમ લીટી હોય, પછી નાનો કૌંસ જેની સાઇન તમને ખબર છે, પછી તો કે છગડીયો કૌંસ આવો, અને પછી મોટો કૌંસ. બસ મિત્રો આ ક્રમ યાદ રાખજો, પહેલા લીટીવાળો, પછી નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ, પછી મોટો કૌંસ. બસ એક ઉદાહરણ આપણે જોયું તો જોઈ લઈ, ઉદાહરણમાં તમને જુઓ કે આટલું બધું આપ્યું છે તો કંઈ ગભરાવાનું નહીં, જોઈ લેવાનું લીટી ક્યાં છે. તો યસ તમે કહેશો કે અહીંયા છે, એટલે બે ઓછા ત્રણ, હવે તમને યાદ છે બરાબર, વત્તે ઓછે ઓછા કરવા મોટા મુજબ નિશાની, ત્રણમાંથી બે બચ જાય તો એક અને મોટા ત્રણ છે તો અહીંયા કેટલા આવી જશે, ઓછા એક. હવે પહેલા સાદરૂપ આપી દો, ચારમાંથી એક જાય તો કેટલા, તો કે ત્રણ. હવે હવે કયો છોડશો, તો કે નાનો કૌંસ, બરાબર. તો નાનો કૌંસમાં તો આગળ કોણ છે, તો કે એક્સ છે, એ કઈ ક્રિયા છે, કંઈ નથી લખ્યું, ગુણાકાર, એટલે શું થઈ જશે, ત્રણ એક્સ પતી ગયું, એટલે આ કૌંસ છૂટી ગયો. હવે કોનો વાર આવશે, છગડીયા કૌંસનો, પહેલા સાત વત્તા ત્રણ એક્સનું કંઈ સાદરૂપ આપતું હોત તો આપી દે. છગડીયા કૌંસમાં જુઓ આગળ કોણ ગુણાયેલ છે, પાંચ, તો તમને ખબર છે પાંચ અહીં પણ ગુણાયેલ છે, પાંચ અહીં પણ ગુણાયેલ છે, તો છગડીયો કૌંસ તોડશો એટલે પાંચ સત્તા પાંત્રીસ અને પાંચ તેરીને પંદર એક્સ. હવે ફરીથી જોઈ લો, સાદરૂપ અપાતું તો આપો, ત્રણ છે, પાંત્રીસ છે અને આઠ છે, એ તો સંખ્યા છે, બધું સરવાળામાં છે, તો પાંત્રીસ ને આડત્રીસ ને આઠ, છેતાલીસ વત્તા પંદર એક્સ. અને હવે મોટા કૌંસનો વારો, તો ફરીથી એની સાથે કોણ ગુણાયેલ છે, તો આગળ ચાર, તો ચાર ગુણ્યા છેતાલીસ એટલે એકસો ચોર્યાસી વત્તા સાઠ એક્સ. મિત્રો અહીંયા એક્સ ગુણાયેલ છે એટલે આમાં કાંઈ સાઠ અને એકસો ચોર્યાસી ભરી શકશે નહીં, આ સંખ્યા છે, અહીંયા ચલ ગુણાયેલ છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો છે, મિત્રો શું યાદ રાખશો કે કૌંસની અંદર સૌથી પહેલા લીટીવાળો, પછી નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ અને છેલ્લે મોટો કૌંસ. અમુક લોકો એમ કહેતા હતા સર કે દાખલા તરીકે એક કૌંસ જ ના આપ્યા હોય તો. હા મિત્રો એના માટે પણ આજે વાત કરી લઈએ, અને એમાં ખાલી એટલું યાદ રાખવાનું છે, ભાગુસબા. શું મિત્રો યાદ રાખશો? યસ, ભાગુસબા. તો સાવ સિમ્પલ, ભાગુસબા યાદ રહી જશે કે ભા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, બસ આ ક્રમ આપણે જાળવી રાખવાના છે જ્યારે કૌંસ આપેલા નથી ત્યારે. એક ઉદાહરણ જોઈ લેવું છે, ચલો જોઈ લઈએ. જેમ કે અડતાલીસ ઓછા ચોવીસ ભાગ્યા ત્રણ વત્તા પાંચ ગુણ્યા બાર, તો આમાં શું ગમે તે ગમે એમ કરી નાખવાનું, ના. સૌથી પહેલા જુઓ કે ભાગાકાર કઈ જગ્યાએ છે, તો તમે કહેશો ઓછા ચોવીસ ભાગ્યા ત્રણ, તો યસ આઠ તેરીને ચોવીસ અને ઓછા ચોવીસ છે, ઓછે વત્તે શું થઈ જશે, ઓછા, એટલે નિશાની કઈ આવશે, ઓછા આવશે, એટલે અડતાલીસ ઓછા આઠ વત્તા પાંચ ગુણ્યા બાર. ચલો ભાગાકારની વાત પતી ગઈ છે, હવે શું લેશું, ગુણાકાર, તો ગુણાકાર ક્યાં છે, પાંચ ગુણ્યા બાર,
तो 5 गुणिया 12 એટલે કેટલા થશે 60 તો આપણે એ પણ લખી નાખશું હવે હવે સરવાળો હવે સરવાળામાં તમને ખબર છે કે જો 2 પ્લસ હોય એ સરવાળો કરો આમ કે ફેર નહીં પડે પહેલા બાદબાકી કરશો પછી સરવાળો આમ ફેર નહીં પડે પણ સરવાળો આપણે 48 અને 60 નો કરશું કારણ કે બંને પ્લસ છે એટલે સરવાળો કરવામાં સેલું પડશે તો 48 ને 60 એટલે 108 થઈ જશે અને હવે કોણ છે -8 તો હવે બાદબાકી પણ કરી નાખો એટલે જવાબ આવશે 100 અરે હા આ તો એ જ માર્ક એવા જે તમે ઈચ્છો છો એ 100 માંથી 100 તો મિત્રો મજા આવી આ તો આપણે એટલે આટલું સરસ કામ કરી રહ્યા છીએ કારણ કે હવે આપણે ગણિત ગમે પણ છે અને ગમાડીએ પણ છીએ તો મિત્રો આ તૈયારી છે એને ઝડપથી આપણે આગળ લઈ જશું મિત્રો મને હવે લાગે છે કે તમારી જે ગાડી છે એ નિશાનના નિયમો પર એના પાટા ઉપર એકદમ ઝડપે ચાલવાની છે દોડવાની છે અને ક્યાંય પણ ભય નથી રહેવાનો એક્સિડન્ટનો તો મિત્રો ફરીથી મળીશું અરે હા તમે કહેશો સર અમને વિચાર વલોણું આપી દઉં ચલો આપી દઉં તો મિત્રો તમારા માટે વિચાર વલોણું રેડી છે હા તો બન્યા એકા નિશાનીના જામ્યો છે બહુ રસ બન્યા એકા નિશાનીના જામ્યો છે બહુ રસ હતા ઓછા ઓછા હવે થયા છીએ પ્લસ હતા ઓછા ઓછા હવે થયા છીએ પ્લસ ગણિત આટલું ગમતું કેમ કરીને થઈ ગયું ગણિત આટલું ગમતું કેમ કરીને થઈ ગયું એ છે એટલું સુંદર ને વળી મનને લાગી તરસ જી હા મિત્રો ગણિત છે જેટલું સુંદર અને પાછી અત્યારે તમને તરસ પણ લાગી છે તો ભાઈ આ તો ઘૂંટના ઘૂંટ આપણે પીવા જ છે અને હજી તો મિત્રો આ શરૂઆત છે ગણિતમાં એટલું બધું આગળ વધી જવું છે ને કે તમને ખબર છે ઘણી બધી એક્ઝામ્સની અંદર ગણિતનું બહુ મહત્વ છે એનડીએ અને એરફોર્સની નેવી જે એક્ઝામ હોય છે તો એની અંદર પણ તમને ગણિતની અંદર જો રસ હશે ગણિતના માસ્ટર બનશો તો જીપીએસસી યુપીએસસી આગળ કોઈ પણ પરીક્ષાની અંદર બેન્કિંગ એ બધાની અંદર ગણિત તો આવવાનું છે પણ આપણે એવા એકા બની ગયા છીએ તો દરેક નિયમોને આપણે આત્મસાત કરતા જશું અને સહજતાથી ને સરળતાથી શીખ્યા કરશું તો ફરીથી વિશ યુ ઓલ ધ બેસ્ટ બસ આનંદથી કામ કર્યા કરો અને હા આ ચેપ્ટરનું બહુ મહત્વ છે કારણ કે વારંવાર જો તમે ધોરણ 10 ની અંદર છો તો ખાસ યાદ રાખજો બહુપદી દ્વિઘાત સમીકરણ આ બધી જગ્યાએ ઉપયોગ થવાનો જ છે આમ જોઈએ તો ગણિતની સાથે સાથે નિશાની જોડાયેલી જ છે તો હવે નિશાનીની બિલકુલ ચિંતા નથી નાની નાની વાત બરોબર આત્મસાત કરશું અને આગળ વધીશું તો મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો અને હા યસ 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 તમારી કોમેન્ટ્સની હું અચૂક રાહ જોતો હોઉં છું તમારી કોમેન્ટ્સ જરૂરથી લખો તમારું લાઇક કરવું કોમેન્ટ્સ લખવું અને મિત્રોને શેર કરવું ધેટ મીન્સ એનડીસીને તમે સપોર્ટ કરી રહ્યા છો એનડીસી પરિવારનું કામ છે શું યસ દરેક વિદ્યાર્થી હોશિયાર છે તો મિત્રો આપણા ગુજરાતના કોઈ વિદ્યાર્થી એવા ન હોવા જોઈએ કે જેને ભણવાનો ભાર લાગે મારો પ્રયાસ એવો રહેશે અમારો પ્રયાસ એવો રહેશે કે દરેક વિદ્યાર્થીઓ હોશિયાર છે એવું એ ફીલ કરતા થાય એવું એ માનતા થાય અને મિત્રો જ્યારે વિદ્યાર્થી ખુદ નક્કી કરી લે ને કે હું હોશિયાર છું પછી કોઈ એની તાકાત નથી કે કોઈ એના માર્કશીટની અંદર થોડા પણ ઓછા એક કે બે કે ત્રણ કે પાંચ ગુણે ઓછા કરી શકે કારણ કે ટાર્ગેટ શું છે 100 માંથી 100 તો યસ વિશ યુ ઓલ ધ બેસ્ટ